માધ્યમથી લાઈવ પ્રોગ્રામો જોવાની વિશેષ સુવિધા. આપ ઇન્ટરનેટના માધ્યમથી આપના મોબાઈલ, ટેબ્લેટ, કોમ્પ્યુટર તથા ટીવી પર નિહાળો કચ્છમાં સામાજિક ધાર્મિક મહોત્સવોનું જીવંત પ્રસારણ. પ્રસારણ નિહાળવા ક્લિક કરો www.rajgorlive.com. ધાર્મિક તથા સામાજિક ઉજવણીના જીવંત પ્રસારણ માટે સંપર્ક કરો રાજગોર લાઈવ, પ્રસિદ્ધ રાજગોર, મોબાઈલ નંબર 9537469476, ટેલિફોન નંબર 02832240312242312. દર્શક મિત્રો નમસ્કાર, હું ખુશ્બુ સરવૈયા, કચ્છ ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. આજે વાત કરીશું વાસણભાઈ આહીર સંસદીય સચિવ બન્યા પણ કચ્છ ભાજપ દ્વારા નિરુત્સાહ ભર્યા વાતાવરણમાં ઉજવણી. જિલ્લા મથક ભુજમાં જ મધ્યાહન ભોજન યોજના બીમાર. ધનેડાવાડી, કાંકરાવાડી દાળ બાળકોને પીરસાતી હોવાનો ધડાકો. પણ સમાચારોની શરૂઆત કરીએ નવસા મહાદેવના દર્શનથી. જોઈશું પ્રાકૃતિક રમણીય સ્થળ મધ્ય આવેલ ઐતિહાસિક રામેશ્વર મહાદેવ મંદિરમાં શ્રાવણ માસની ઉજવણી. ભક્તિની જોર અને શ્રદ્ધાના ઘંટારો વચ્ચે શિવ ભક્તિનો આ માહોલ આપણા મનને, આપણા હૃદયને ભક્તિથી તરબતર કરી દે તેવો છે. આ અદ્ભુત માહોલ તોસાના રામેશ્વર મહાદેવ મંદિરે થઈ રહેલ શિવ પૂજાનો છે. અહીં શ્રાવણ મહિનામાં દરરોજ વહેલી સવારે અને સાંજે ભગવાન શિવને શણગાર તેમજ આરતી દ્વારા શિવ ભક્તો રીઝવે છે. 400 વર્ષ જૂનું તોસાના રામેશ્વર મહાદેવનું આ મંદિર શિવ ભક્તોમાં અનન્ય શ્રદ્ધા ધરાવતું શિવાલય છે. ભુજના રામેશ્વર યુવક મંડળના યુવાનો અહીં નિયમિત શિવ ભક્તિ માટે આવે છે. તોસા મહાદેવના મંદિરના વિકાસ સાથે સંકળાયેલ શિવ ભક્ત બાલકૃષ્ણ પોતાની ધાર્મિક લાગણી અનુભવી. રામેશ્વર મહાદેવ મંદિર તોસા મધ્ય આવેલું છે અને બહુ પ્રાચીન મંદિર છે અને શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે. અત્યારે કુદરત પણ મહેરબાન છે, તળાવ સમગ્ર ભરાઈ ગયું છે અને રામેશ્વર યુવક મંડળ દ્વારા આમ તો દર સોમવારે પૂજા, શણગાર અને આરતી થાય છે, પણ શ્રાવણ મહિનામાં વિશેષ શણગાર સવારના રુદ્રી, સાંજે વિશેષ શણગાર કરે છે, કરવામાં આવે છે અને આરતી પણ સારી કરવામાં આવે છે. તો સર્વે ભક્તજનોને શ્રાવણ મહિનાના સોમવારે દોસા મધ્યે વિશેષ દર્શનનો લાભ લેવા વિનંતી છે. આ બહુ પ્રાચીન મંદિર છે, અત્યારે આ બહુ જૂનો મંદિર છે, રાજાશાહી વખતનું મંદિર છે અને ઘણો પ્રાચીન મંદિર આવેલું છે અને વર્ષોથી પરંપરાઓ મુજબ વડીલોએ આ મંદિરની જાળવણી, સેવા પૂજા કરી છે અને એ વડીલોના માર્ગદર્શન હેઠળ જ અત્યારે આ બધું સેવા પૂજા, જાળવણી અને સુંદર મંદિરનું સુશોભન આયોજન કરવામાં આવે છે. ભુજથી માત્ર 15 કિલોમીટરના અંતરે આવેલ દોસા ગામના તળાવના કિનારે પ્રાકૃતિક રમણીય વાતાવરણમાં આવેલું રામેશ્વર મહાદેવનું આ મંદિર શ્રાવણ મહિના દરમિયાન ભક્તોની અવરજવર તેમજ ધાર્મિક કાર્યક્રમોથી ધમધમતું રહે છે. અહીં ભગવાન રામેશ્વર પોતાના શરણે શીશ ઝુકાવનાર ભક્તોની મનોકામના પૂરી કરે છે એવી માન્યતા છે. શિવ ભક્તોની ચહેલ પહેલ વચ્ચે રામેશ્વર યુવક મંડળ દ્વારા થતી પ્રવૃત્તિ વિશે વાત કરતા જિજ્ઞેશ ગોર. રામેશ્વર મહાદેવ મકનપર ધોસા એ અતિ પ્રાચીન મંદિર આવેલું છે. વર્ષોથી જે અમારા વડીલો આની પૂજા અર્ચના કરતા આવ્યા છે એ જ પથ પર આજના અમે યુવાન મિત્રો, જે અમારો એક રામેશ્વર મિત્ર મંડળ છે, એ સતત ઘણા વર્ષોથી અહીં આરતી કરે છે. દર સોમવારના શ્રાવણ માસ ઉપરાંત પણ દર સોમવારના વાર અને તિથિ તહેવાર પ્રમાણે અહીં ભગવાનનું શણગાર થાય છે અને એક અમારી ટીમ છે કે જે આ મંદિરને અને દોસા મહાદેવના એક ટ્રસ્ટી છે, એ ટ્રસ્ટીગણ એ ભેગા થઈને આનો વિકાસ કરેલ છે. ભુજથી 12-13 કિલોમીટર દૂર આવેલું છે, રમણીય સ્થળ છે, પર્યટકો પણ ઘણા બધા આવે છે. હમણાં તમે જુઓ છો શ્રાવણ માસમાં વરસાદ પણ બહુ સારો પડ્યો છે, તળાવ પણ ભરાઈ ગયું છે અને અતિ સુંદર એક જગ્યા છે અને બહુ અતિ પ્રાચીન મંદિર જેનો મહિમા પણ અપાર છે. બસ કે 17,000 વરસાદ થાય, ખેડૂતો ખુશ થાય, સદાય ભગવાન શિવની બધે ઉપર કૃપા રહે. વાત રાજકારણની, મંત્રીમંડળમાં કચ્છની કરાયેલ બાદબાકી પછી સંસદીય સચિવ તરીકે વાસણભાઈ આહીરની ભલે નિયુક્તિ કરાઈ પણ કચ્છ ભાજપે નિરુત્સાહી વલણની પરંપરાને જાળવીને સંગઠનના હોદ્દેદારોની ગેરહાજરીમાં ઉજવણી કરી. નવા મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકારમાં કચ્છમાંથી વાસણભાઈ આહીરને પુનઃ સંસદીય
સચિવ તરીકે વરણી કરાઈ કચ્છને પોતાનું પ્રતિનિધિત્વ જાળવી રાખવાની મળેલી તક પછી પણ કચ્છ ભાજપમાં વર્તાતો નિરુત્સાહ મીડિયાના કેમેરામાં દેખાઈ આવે છે. જિલ્લા પ્રમુખ કેશુભાઈ પટેલ અને ઉપપ્રમુખો વિવિધ સેલના હોદ્દેદારોની ગેરહાજરી વચ્ચે વાસણભાઈ આહિરના સમર્થકો દ્વારા કરાયેલ ઉજવણીમાં કચ્છ ભાજપના સંગઠનમાંથી માત્ર બે મહામંત્રીઓ અનિરુદ્ધ દવે અને શૈલેન્દ્રસિંહ જાડેજા સામેલ થયા હતા. જોકે ઉજવણીમાં દેખાતા નિરુત્સાહ જેવો જ નિરુત્સાહ મહામંત્રી અનિરુદ્ધ દવેના જવાબમાં વર્તાયો હતો. તારાચંદભાઈ છેડાનું મંત્રી પદ ન જળવાયું એનો અફસોસ એની નારાજગી ભલે સમગ્ર કચ્છમાં વર્તાતી હોય પણ સરકારમાં ઘટેલા કચ્છના પ્રતિનિધિત્વથી કચ્છ ભાજપ શું માને છે? મહામંત્રી અનિરુદ્ધ દવે કચ્છ ન્યૂઝને આપેલા જવાબ પરથી આપ જાતે જ નક્કી કરી લેજો. કચ્છને પ્રતિનિધિત્વના સ્વરૂપમાં અંજાર વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય માનનીય શ્રી વાસણભાઈ આહિરને સરકારમાં સંસદીય સચિવ તરીકેની જે જવાબદારી પ્રાપ્ત થઈ એ જવાબદારીને હર્ષપૂર્વક વધાવવા માટેની આ એક ફટાકડા ફોડી અને આનંદ વ્યક્ત કરવા માટેનો કાર્યક્રમ હતો. પક્ષ પ્રમુખ અન્ય કાર્યક્રમમાં ઉપસ્થિત હોઈ અહીંયા આવી નથી શક્યા. દરેક મંડળોએ આ કાર્યક્રમ કર્યો છે. માત્ર ને માત્ર ખુશીનો વિષય છે, આમાં કોઈ રાજકીય વાત નથી. આપના દ્વારા કેટલીક વાત પૂછવામાં આવે છે તો કચ્છની અંદરથી એવું ગણો તો સમગ્ર પાર્ટી ભારતીય જનતા પાર્ટી કચ્છને વરેલી છે અને સરકાર પણ કચ્છની ખૂબ ચિંતા કરી છે અને હજી પણ કરશે. આદરણીય નરેન્દ્રભાઈને આપણે સવાયા કચ્છી તરીકેનું બિરુદ આપ્યું છે. વિજયભાઈ એમના કાર્યકાળ દરમિયાન જ્યારે એ પ્રમુખ બન્યા ત્યાર પછી બે વખત કચ્છ આવી ગયા. કચ્છ પ્રત્યે એમને ખૂબ લગાવ છે. કચ્છની અંદર જેલમાં પણ રહી ચૂક્યા છે. આ જ સરકારની અંદરના આદરણીય પ્રદીપસિંહજી જાડેજા, મૂળ વતન એમનું કચ્છ છે. આજ પણ એમની રાપર વિસ્તારની અંદર એમના વડીલોની પારજીત જે કંઈ પણ મિલકતો છે. એટલે આ ચર્ચા છે કે વિષય કચ્છને છે ન્યાય કે અન્યાય, આ વિષય યોગ્ય નથી. પરંતુ બધાની ચિંતા કરી છે અને સરકાર ભારતીય જનતા પાર્ટીની સરકારે કચ્છની સવિશેષ ચિંતા કરી છે. એટલે તો ધરતીકંપ પછી કચ્છ આટલું દોડતું થયું છે અને કચ્છના લોકોના ખૂબ કામો થયા છે અને હજી પણ થશે. સંસદીય સચિવ એ એક જાતનું મંત્રી મંડળનું પદ જ છે અને એનો સચિવનો અર્થ મંત્રી જ થાય છે અને એમને પણ વિભાગ સોંપાતો હોય છે. જે પણ વિભાગ સોંપાય છે એ વિભાગ સોંપાતો હોય છે અને એ રીતે આ કામગીરી કચ્છની છે એ ભાગ એમાં મળેલું જ છે. અને બાકી આજ પણ તારાચંદભાઈ ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાન છે. એમણે ભારતીય જનતા પાર્ટીને ઊભી કરવામાં કચ્છમાં ખૂબ યોગદાન આપ્યું છે. આજ પણ એ એમના મતવિસ્તારની અંદર લોકોના પ્રજાના પ્રશ્નો સાંભળેલા છે. એટલે કોઈ નારાજીપો કે રાજીપો કે આ કોઈ પ્રશ્ન નથી. કામ કરવાની જવાબદારી છે. આજે જે કાર્યકર્તા છે એને કામ ભારતીય જનતા પાર્ટીએ જે સોંપ્યું છે એ કામ આજે એ નિભાવે છે. કાલે અન્ય કોઈ કાર્યકર્તાને કામગીરી સોંપે તો અન્ય કોઈ કાર્યકર્તાને જવાબદારી મળતી હોય છે. એનાથી કોઈ અન્યાય કે કોઈ લાગણી કે અન્યાયનો પ્રશ્ન ભારતીય જનતા પાર્ટી માટે નથી. એટલા માટે તો કચ્છના લોકો ભારતીય જનતા પાર્ટી સાથે છે. અન્યાય થયો છે એવી લોકોમાં ચર્ચા ન હોઈ શકે, પણ એક લાગણી હોઈ શકે કે આ હતું એ વિશે. પણ એ કાર્યકર્તાની જવાબદારી જે છે એ બદલાતી રહેતી હોય છે. કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીનો જે પણ જવાબદારી મળે છે નાની કે મોટી એ સહર્ષપણે સ્વીકારે છે અને આવનારા દિવસોમાં પણ સ્વીકારશે. એટલે તો પાર્ટી વિથ એ ડિફરન્સ કહેવાયું છે. કચ્છ ભાજપના નવા સંગઠનની રચના પછી તાલુકા સંગઠનની રચના સમયે થયેલા વિવાદો હજી શમ્યા નથી. તેમાં કચ્છને પ્રતિનિધિત્વ મળે તે સંદર્ભે જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ અને તેમની ટીમની સક્રિયતા રજૂઆતથી માંડીને કાર્યકરોમાં કે મીડિયામાં ક્યાંય વર્તાતી નથી એ હકીકત છે. શું મધ્યાહન ભોજન યોજનામાં બાળકોને અપાતું અનાજ પૌષ્ટિક છે ખરું? આજે કચ્છ ન્યૂઝ કરી રહ્યું છે ચોંકાવનારો ધડાકો. ધનેડાવાડી દાળ, કાંકરાવાડી દાળમાંથી થતી રસોઈ વચ્ચે ભુજમાં જ મધ્યાહન ભોજન યોજના બીમાર. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ચાલતી બાળ તંદુરસ્તી યોજનાઓ ખરેખર તેમની જાહેરાત પ્રમાણે કામ કરે છે ખરી?
કચ્છ ન્યૂઝે આજે પ્રયાસ કર્યો છે જિલ્લા મથક ભુજની સરકારી પ્રાથમિક શાળાઓમાં પીરસાતા મધ્યાહન ભોજન યોજનાના અનાજની ગુણવત્તા વિશે જાણવાનો. ભુજની વાડિયાવાડ મધ્ય આવેલ શાળા નંબર 2 નું આ દ્રશ્ય છે. મધ્યાહન ભોજન યોજનામાં બાળકોના શારીરિક પોષણ માટે પ્રોટીન મળી રહે એ માટે ખાસ દાળનો સમાવેશ કર્યો છે. પણ આ દાળ મધ્યાહન ભોજન યોજનામાં બાળકોને અપાય તેવી ગુણવત્તાની નથી. અંદર ધનેડા છે અને દાળમાં સડો છે. જો કે ભુજની અલગ અલગ બીજી શાળાઓની પણ કચ્છ ન્યૂઝની સાથે આપ મુલાકાત લો તે પહેલા શાળા નંબર 2 ના મુખ્ય શિક્ષિકાનો જવાબ સાંભળીએ. દાળ સારી નથી એવું માનતા પણ સરકારનો બચાવ કરવાની કોશિશ કરતા સોનલ બલદાણિયાના જવાબમાં આપણે ઘણું બધું સમજી જઈએ છીએ. અમારે જે મામલતદાર કચેરીમાંથી અનાજ આવે છે એનો જથ્થો જ્યારે પણ આવે છે ત્યારે અમે ચેક કરીએ છીએ. તો અંદર જે ભાત ને જે આવે છે એની ક્વોલિટી સારી હોય છે. દાળમાં હજી પણ અમને એવું લાગે છે કે વધારે સારી ક્વોલિટી હોય તો બાળકોને વધારે અનુકૂળ આવે. એટલે જે દાળનો જથ્થો સરકારશ્રીમાંથી આવે છે અને અહીંયા એકદમ સાફ કરી અને વ્યવસ્થિત તેલ દઈને રાખવામાં આવે છે અને બાળકોને જે આપવામાં આવે છે એ એકદમ એમાંથી સારી દાળ હોય છે એ જ આપવામાં આવે છે. એટલે જીવજંતુ તો સફાઈ કરી નાખવામાં આવે છે પણ હજી દાળની ક્વોલિટી સારી હોય તો વધારે સારું રહે. એટલે આની અંદર જે અમને જથ્થો ફાળવવામાં આવે છે અમે એને અવારનવાર કીધેલું પણ છે અને એટલો ખરાબ જથ્થો નથી હોતો એમ સફાઈ કરીને વ્યવસ્થિત રીતે બનાવે છે મધ્યાહન ભોજનવાળા. હા એટલે જે દાળ આવે છે એ તો જે સફાઈ થઈ જાય પછી વ્યવસ્થિત થઈ જાય છે. ના સાવ એવી નથી હોતી ભાઈ કે ન જ બનાવીએ આપણે ન ખાઈ શકે એવું નથી હોતું. આ હમણાં જ અમારે IAS અધિકારીનું ચેકિંગ હતું. કલેક્ટર સાહેબ પણ આવ્યા હતા ને એકદમ સરસ રીતે એનું આયોજન થયું હતું. એને પણ બધો જથ્થો જોયો હતો. એટલે હા એક નિયમ છે બેન કે ભોજન બને છે ત્યારે આરોપતા હોય છે શિક્ષકો પહેલે આરોપતા પછી અહીંયા કેવી રીતે ચાલી રહ્યું છે? અહીંયા આંકડા પહેલા લઈ જાય પછી એ પ્રમાણે જેટલા બાળકો ભાગ લેવાના હોય એનો વજન થાય એ પ્રમાણે 1-5 હોય તો 100 ગ્રામનું વજન હોય 6-8 હોય તો 150 ગ્રામ પ્રમાણે વજન કરી અને મધ્યાહન ભોજન બનાવવામાં આવે છે. પછી મધ્યાહન ભોજન બની જાય એટલે 1/2 કલાક પહેલાં શિક્ષકનો દરરોજનો વારો હોય. શિક્ષક અને આચાર્ય ચાખે. ચાખીને પછી જ્યારે બાળકો નીચે ઉતરે એટલે હાથ ધોઈ ને પછી એને પીરસવામાં આવે છે. આ દાળ જી છે એ એટલી ખરાબ નથી કે ન આપી શકાય એમ. એને સ્વચ્છ કરીને જે બનાવે છે તો એ સારી જ હોય છે. ટૂંકમાં જે દાળ આવી છે એ સારી ક્વોલિટીની દાળ છે માનો છો તમે? સારી ક્વોલિટી નથી કહેતી પણ એકદમ નબળી પણ નથી કે ન આપી શકાય એવી નથી એમ. બેન તમે એક ગૃહિણી પાસે તો શું આ દાળ બજારમાંથી મળે તો તમે ખરીદો ખરા રૂપિયા આપીને? બીજું બેન મધ્યાહન ભોજન યોજનાના નામે બાળકોના સ્વાસ્થ્ય સાથે સરકાર ચહેરા કરતી એવું લાગે છે કે તમારી એક શાળાની વાત નથી બેન. આજે સમાચાર મીડિયા લેવલે બધી જ સ્કૂલોમાં જ્યારે આ બાબતે સર્વે કરવામાં આવ્યો તો બધી જ સ્કૂલોમાં આ બાબતના અનાજ મળ્યા છે. તમે એક ગૃહિણી છો એક માતા બી હશો અને એક આચાર્ય બી છો જો તમે હો તો શું આ અનાજ ચલાવી લો ખરા મધ્યાહન ભોજન યોજનામાં? એટલે જ્યારે એકચ્યુઅલી તો આ જે અનાજ આવે છે એ એકદમ સારું જ આવે છે પણ દાળની અંદર થોડી ક્વોલિટીની એમ છે કે નબળી ગુણવત્તા છે. બાકી અનાજ બરોબર ભાત છે બધું બીજું અનાજ આવે છે ઘઉં છે એ બધા બરાબર જ હોય છે. હવે જિલ્લા કલેક્ટર કચેરીની પાછળ જ ચાલતી શાળા નંબર 10 ની મુલાકાત લઈએ. કચ્છ ન્યૂઝે અહીં ભણતા બાળકોને મધ્યાહન ભોજનમાં કેવું અનાજ અપાય છે એ વિશે જાણવાનો માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો પણ ચોંકી જવાયું. આ દ્રશ્ય કેમેરામાં નિહાળીને આપ પણ ચોંકી ઉઠશો. હા પ્રોટીન માટે અપાતા પૌષ્ટિક ખોરાક તરીકેની દાળ અહીં પણ આરોગવા જેવી નથી. અંદર ધનેડા છે, ક્યાંક દાળ સડેલી છે, ક્યાંક કાંકરા છે. હવે પ્રશ્ન એ છે કે શું આવી દાળનો આપણે રાંધવામાં ઉપયોગ કરીએ છીએ ખરા? અને કદાચ કરીએ તો પણ આપણા બાળકોને ધનેડાવાળી સડેલી દાળમાંથી વિવિધ ખાદ્ય સામગ્રી બનાવીને ખવડાવી ખરા? હવે અહીં સાંભળજો આચાર્ય યોગેશ જરદોશનો ખુલાસો. જ્યારે કચ્છ ન્યૂઝે દાળની ક્વોલિટી વિશે પૂછ્યું ત્યારે તેમણે ચોંકાવનારી કબૂલાત પણ કરી કે અગાઉ અમે અનાજ સંદર્ભે ફરિયાદ કરી ચૂક્યા છીએ. અમે મધ્યાહન ભોજન સંચાલકને પણ આ વાત કરેલી છે પણ મધ્યાહન ભોજન સંચાલક એમ કહે છે કે અમને આવી મળે છે તો મેં એટલી તકેદારી રાખી છે અહીંયાથી
કે ભાઈ તમે જે પણ વસ્તુ ઉપયોગમાં લ્યો એ તમે ચોખ્ખી સફાઈ કરી અને ત્યારબાદ લેજો. અત્યારે મારે 7:45 મધ્યાહ્ન ભોજન સંચાલક આવી જશે અને જે વાર હશે વાર પ્રમાણેનું મેનુ બનાવવા માટે તમામ અનાજ કાઢશે અને 15-20 મિનિટ સાફ કરશે અને ત્યારબાદ મધ્યાહ્ન ભોજન આપશે. હા, એટલે જો અમે પોતે ચાખીએ છીએ અને અમને બરાબર ન લાગે તો અમે ના પાડી દઈએ, પણ અમારે આ દાળ જે હતી એ દાળ ઉપયોગમાં લેવાય ખરી? હવે એ તો મધ્યાહ્ન ભોજન સંચાલકને ચકાસણી કરીને બનાવવાનું, કારણ કે એની પણ ફરજ એટલી જ આવે છે રસોઈયાની. ભોજન બને તમે આરોગ્ય ખરા? અમે અત્યારે ચાખીએ છીએ અને ચાખો છો, આરોગ્ય છો, પૂરેપૂરું ભોજન? હા, આખી જે ડીશ હોય છે અમે પૂરી કરીએ છીએ. આ દાળ ખરી તે ખાવા જેવી હતી ખરી? એટલે કહું છું કે જો ધનેરા તો વાતાવરણ પ્રમાણે થઈ જતા હોય, હું બચાવ નથી કરતો, પરંતુ કહેવાનો મતલબ એમ છે કે બધું સફાઈ કર્યા બાદ. યોગેશભાઈ, ખાસ ખાલી ધનેરાની વાત નથી, દાળની તમે હાલત જો, દાળ કેટલી સડેલી હતી, કેવી કેવી ખવાયેલી દાળ છે, આ દાળ ઉપયોગમાં લેવા ખરી? મેં અગાઉ જ્યારે આનાથી પણ ખરાબ દાળ આવી હતી જેની અંદર બહુ અંદર કલર પણ દાળનો એટલો બધો ડલ હતો, ત્યારે મેં મારી કક્ષાએથી રજૂઆત કરેલી અને ત્યારે મને એમ કહેવામાં આવ્યું હતું કે હવેથી આવો દાળનો જથ્થો નહીં આવે. અને બાળક હોય તો તમે આ દાળ ખવડાવો ખરા? એને અત્યારે તો મધ્યાહ્ન ભોજન જે બાળકો લે છે એ બધા મારા જ છે અને અત્યારે પ્રશ્ન બાળકો તમારા જ છે, એમ ના લખે, તમારો ખુદનો બાળક હોય તો તમે આ દાળ ખવડાવો ખરા? હું ખાઉં છું તો એને ખવડાવી મારે, ખાવા જેવા લાયક ખરી છે? ના, એ લોકો સફાઈ કરીને આપે છે, હું બચાવ નથી કરતો. સાહેબ, અત્યારની પરિસ્થિતિમાં તમે જે દાળ જોઈ એ ખાવા લાયક ખરી છે? એ તો બહુ મારો વિષય નથી, આપ મધ્યાહ્ન ભોજન સંચાલક આવે તો એનાથી જરાક વાત કરો. તો આચાર્ય તમે છો, આ દાળ ખાઈને કાલે પણ કોઈ પણ બાળકને કાંઈ થશે, સંચાલક પહેલાં તમારી જવાબદારી રહેશે. તમે બચાવ કરતા જે સીધે સીધું હોય એ જણાવશો તો વધારે સારું રહેશે. મારો પ્રશ્ન એક જ છે કે આ દાળ ખાવા યોગ્ય છે ખરી? અત્યાર સુધી બને છે અને હું જે ચાખું છું એ પ્રમાણે હું ખાઉં છું, એટલે હું ખવડાવું છું વિદ્યાર્થીઓને, અને કદાચ બહુ ખરાબ હોય છે તો હું આખું રિજેક્ટ પણ કરી નાખું છું મારી વેબસાઈટ. અત્યારે તો રૂટિનમાં ચાલે છે આ, અને એ સફાઈ કરીને ખવડાવે છે. ટૂંકમાં તમે માનો છો કે સડેલી દાળ ખવડાવવા લાયક છે? સડેલી તો એ ભાગ એટલો બધો કાઢી નાખે છે, સડેલો છે. હવે કચ્છ ન્યૂઝ પહોંચ્યું છે શાળા નંબર 9 વાણિયાવાડમાં મહેશ દૂધ કેન્દ્રની સામે અને જનતા ઘરની પાછળ આવેલી આ સ્કૂલ પીઠાવાડી સ્કૂલ તરીકે ઓળખાય છે, પણ અહીં મધ્યાહ્ન ભોજનમાં અપાતા અનાજની ક્વોલિટી કેવી છે જોઈને આપ પણ ચોંકી જશો. હા, ભુજમાં કે જે જિલ્લા મથક છે ત્યાં મધ્યાહ્ન ભોજન યોજનામાં અપાતું અનાજ ખરેખર ખાવા યોગ્ય છે ખરું? અહીં પણ દાળ જુઓ, એ જ ધનેડા, એ જ કાંકરા અને ક્યાંક ક્યાંક સડેલી. ભુજની 3 સરકારી શાળાઓમાં મધ્યાહ્ન ભોજનમાં અપાતા સરકારી અનાજની ગુણવત્તા નિમ્ન છે, ત્યારે પ્રશ્ન એ છે કે આવું અનાજ બાળકોને ખવડાવવા યોગ્ય છે ખરું? શાળા નંબર 9ના મુખ્ય શિક્ષિકા કલ્પનાબેન વડોલે નિખાલસ શબ્દોમાં કબૂલાત કરી કે આવી દાળ ઘરે રાંધી શકાય નહીં. મારી પાસે અનાજ હોય છે, સારું હોય છે, એટલે અમે કોઈ ફરિયાદ, જો ખરાબ હોય તો અમે ફરિયાદ કરીએ છીએ. વચ્ચે દાળ એવી ખરાબ હતી, કાણા વાળી ને એવી, તો અમે તરત એના સંચાલકને જાણ કરીએ છીએ કે આ વસ્તુ એમ કે સ્ટોક છે, તમે બદલાવી આવજો, તો એ બદલાવી પણ આવે છે. હાલની પરિસ્થિતિમાં જે આજે તમે દાળ જોઈ એ શું ખાવા યોગ્ય છે ખરી? એટલે એ તો હવે ત્યાંથી આવે છે, એટલે આપણે તો એમને કાંઈ, આમ તો સારી છે, બાકી અંદર કોઈ જીવડા કે એવું તો કાંઈ નથી, પણ એમ કે આ દાળ બનાવીને તમે ક્યારે ખાધી છે ખરી? અમે ચાખીએ છીએ, અમારે જે શિક્ષકોનો વારા હોય તો અમે લઈએ છીએ, અમારે ચાખીને જ પછી બાળકોને આપવાનું હોય છે. આ ઘરે, આ દાળ ઘરે બનાવવાની હોય તો શું તમે આ દાળ ઘરે બનાવો ખરા? ઘરનું ઘરે તો આપણે સાચી વાત છે, આવી ક્વોલિટીની ન બનાવીએ કદાચ, એમ આવી ક્વોલિટીની દાળ જો આપણે ઘરે ન બનાવીએ તો તમે માનો છો કે આવી દાળ બાળકોને પીરસવી જોઈએ? એ તો સરકારનો જે ત્યાંથી આવે છે એમાં હું તો કંઈ નહીં કહી શકું. વાત સાચી છે, તમે આચાર્ય છો, સરકાર ભલે મોકલાવે છે, સરકારે કાયદો પણ કાઢ્યો છે કે જો આવો અનાજ આવે તો રિજેક્ટ કરીને પાછો મોકલી શકો. અરે ખરાબ હોય છે કે કાંઈ જીવાત કે એવું હોય છે તો હું એમને આપું છું ને એમને જાણ પણ કરું છું, તો એ બદલાવી પણ આવે છે. અત્યારે જે દાળ તમારી પાસે ખરાબ છે એ માટે તમે કોઈ રજૂઆત કરી છે ખરી? એટલે એ તો આમ જોવામાં તો સાહેબ એવી નથી લાગતી કે મને જીવાત કે ન દેખાણ, એટલે એવી મેં જાણ નથી કરી. બેન, તમે પોતે અત્યારે કીધું કે આ દાળ આપણે ઘરે ન પકાવી શકીએ, બાળકો સ્વસ્થ કેમ થશે?
વાત લોક સમસ્યાની. સામાન્ય વરસાદે ભુજમાં વહીવટી તંત્રની પોલ ખોલી નાખી છે. જોઈશું, માત્ર 2 ઇંચ વરસાદમાં થયું ભુજ પાણી પાણી. ભુજમાં પડેલા માત્ર 2 ઇંચ વરસાદે માનવ સર્જિત સમસ્યા સર્જીને આપણી જાહેર વ્યવસ્થા તથા તંત્રની કામગીરી સામે સવાલો સર્જ્યા છે. 2 ઇંચ વરસાદમાં ભુજનું ST બસ સ્ટેશન હિલોડા લેતા મિની તળવામાં ફેરવાઈ ગયું હતું, જ્યાં દરરોજ 200 થી વધુ ST બસ અને હજારો પ્રવાસીઓ અવર જવર કરતા હોય એવું ભુજનું ST બસ સ્ટેશન દર ચોમાસે તળાવમાં ફેરવાઈ જાય તો શું સમજવું. ગતિશીલ સરકારના વહીવટનો આ નમૂનો ST તંત્ર ભુજ નગર પાલિકા સહિતના તંત્રોની કામગીરી સામે સવાલ સર્જે છે. તો વરસાદ દરમિયાન ભુજના હમીરસર તળાવમાં નવા નીર આવ્યા તેનો હરખ ભુજના નગરજનોને છે, પણ હમીરસરમાં નવા નીર વચ્ચે મગરનો જૂનો ભય ફરી પાછો લોકોમાં ચર્ચાઈ રહ્યો છે. હમીરસર તળાવમાં ઓછા પાણી દરમિયાન પણ વન વિભાગ મગરને પકડવામાં નિષ્ફળ રહ્યું. હવે નવા પાણી પછી હમીરસરમાં તરવાની મોજ માણવા માંગતા તરવૈયાઓ કે પછી હોળીની સહેલગાહ ઉપર મગરની બીકે બ્રેક મારી દીધી છે. જાહેરમાં થતા અકસ્માતો માટે જવાબદાર કોણ? વરસાદ દરમિયાન ભુજના ટાઉન હોલ સામે આવેલ વિજય એપાર્ટમેન્ટ પાસે આવેલ વીજ તંત્રની ડીપીમાં એકાએક ધુમાડા સાથે અવાજ થયો, પછી શું થયું? અહીં પડેલી બાઇક વળવળ સળગી. આ રીતે જાહેર માર્ગ ઉપર આવેલ વીજ થાંભલાઓ હોય કે પછી ટ્રાન્સફોર્મર ડીપી હોય એ લોકો માટે કેટલા સુરક્ષિત છે? ચોમાસા દરમિયાન વીજ શોકના બનાવોની ચિંતા વચ્ચે વરસાદના કારણે PGVCL ને થયેલ નુકસાન વિશે કચ્છ ન્યૂઝની માહિતી આપતા વીજ અધિક્ષક PR વ્યાસ. ભુજ જિલ્લામાં અને ખાસ કરીને કહું તો ભુજ વર્તુળના કાર્યક્ષેત્રમાં છેલ્લા 4-5 દિવસથી સારો વરસાદ પ્રભુ કૃપાથી આવ્યો છે. એમાં ભુજ સર્કલના જે 6 તાલુકાઓ છે એ 6 તાલુકાઓમાં અત્યારના કુલે અમારી નુકસાનીમાં લગભગ 140 જેવા થાંભલાઓ પડી ગયા છે અને 5-1 જેટલા ટ્રાન્સફોર્મર સેન્ટર એટલે કે DP નુકસાન પામી છે, જેમાં આશરે 90 જેટલા પોલ હજી ઊભા કરવાના બાકી છે અને 1 DP બાકી છે. આ વસ્તુઓ જે બાકી છે તે તમામ ખેતી વિષયક વીજ વિસ્તારોમાં છે, ગામડાઓના વીજ પુરવઠાને કોઈ અસર પહોંચેલી નથી. અને આ એવી જગ્યાએ કામ બાકી છે કે જ્યાં કાં તો થાંભલા પહોંચાડવાનું સંભવ નથી અથવા થાંભલા પહોંચી જાય તો જમીનમાં પાણીને લીધે થાંભલો ઊભો કરવાનું તાત્કાલિક શક્ય નથી. આવા વિસ્તારોમાં જેમ જેમ પર્યાવરણ સૂકું થતું જશે એમ એમ અમારી ટીમો કાર્યરત થઈ અને આ રિસ્ટોરેશન વર્ક પૂરું કરી દેશે. તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચારો. આપ પણ આપની ફરિયાદ કે સમસ્યા અમને મોકલી શકો છો. કચ્છ ન્યૂઝ બનશે આપનો અવાજ. ફરી મળીશું આજ સમયે આજ ચેનલ પર. ત્યાં સુધી રજા લઈને ધન્યવાદ.